Hello, good morning students. I welcome you all to the session of Advanced Human Resource Management, that is Performance and Compensation Management, Unit Number 3. So now students, we have to start up with wage components. Components of wage may be classified into basic wage, bonus, incentives, merit increase, overtime pay, variable pay and commission. વેજના કેટલા બધા અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે. ખાલી વેજ એક મોનિટરીમાં જ મેજર ન થાય, પૈસામાં જ મેજર ન થાય. એના સિવાય તમે એમ્પ્લોયને કેટલા બોનસ આપો છો, ઇન્સેન્ટિવ આપો છો, કેટલું ઓવરટાઈમ પેમેન્ટ કરો છો, કેટલું વેરિયેબલ પેમેન્ટ કરો છો, એ બધું આમાં કન્સિડર કરવાનું હોય. નાવ ફર્સ્ટ વિલ બી બેઝિક પે. બેઝિક પે ઇઝ ડાયરેક્ટ ફાઇનાન્શિયલ કોમ્પેન્સેશન દેટ એન ઇન્ડિવિજ્યુઅલ રિસીવ્સ ઓન ધ ટાઈમ વર્ક્ડ. જેટલો ટાઈમ ઇન્ડિવિજ્યુઅલે કામ કરેલું છે બરાબર, એ ટાઈમ પ્રમાણે એને ડાયરેક્ટ સેલરી મળે એને બેઝિક પે કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બેઝ પે, એને બેઝ પે પણ કહેવાય. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો એડજસ્ટેડ ફોર લેન્થ ઓફ સર્વિસ એન્ડ કોસ્ટ ઓફ લિવિંગ, કે તમે કેટલો ટાઈમ વર્ક કરેલું છે એના ઉપરથી આ ડિટરમાઇન કરવામાં આવે છે. અને કોસ્ટ ઓફ લિવિંગ કેવી છે, રાઈટ, તમારું જે કોસ્ટ ઓફ લિવિંગ છે, સ્ટાન્ડર્ડ કોસ્ટ ઓફ લિવિંગ ને બધું, ખર્ચો કેટલો આવી શકે એ પ્રમાણે બેઝિક પે ડિટરમાઇન થાય છે. જનરલી ધેર આર ટુ વેઝ ઓફ કેલ્ક્યુલેટિંગ બેઝ પે, અવરલી એન્ડ સેલરી. એમ બે વે હોય છે. અવરલી, કે તમે અવરલી વેજીસ આપો છો, અને ઓરલ્સ તમે એક ફિક્સ અમાઉન્ટની સેલરી આપો છો. When wages are paid as per the number of hours worked, it is called wages, whereas when employees are paid at the end of specific period, it is called salary. જ્યારે તમે પર અવર નંબર ઓફ અવર્સ વર્ક એ પ્રમાણે વેજીસ આપો છો બરાબર, તો ત્યારે એને શું કહેવાય છે, અવરલી સેલરી. અને જ્યારે તમે એક સ્પેસિફિક પીરિયડનો એન્ડ થાય અને સેલરી આપો છો, રાઈટ, ત્યારે એને પરફેક્ટ સેલરી કહેવામાં આવે છે. જેમ કે એક મહિને સેલરી આપો છો, બે મહિને આપો છો, તો એને મંથલી સેલરી કહેવાય. સેકન્ડ, ઇન્સેન્ટિવ્સ આર અનધર ફોર્મ ઓફ ડાયરેક્ટ ફાઇનાન્શિયલ કોમ્પેન્સેશન એન્ડ આર ઓલ્સો ટર્મ્ડ એઝ વેરિયેબલ પે ઓર પે ફોર પરફોર્મન્સ. ઇન્સેન્ટિવ એટલે શું થાય, ડાયરેક્ટ ફાઇનાન્શિયલ કોમ્પેન્સેશન સાથે લિંક્ડ છે, રાઈટ, એને વેરિયેબલ પે કે પે ફોર પરફોર્મન્સ પણ કહેવામાં આવે છે. ઇન્સેન્ટિવ ઓર વેરિયેબલ પે ઇઝ અ પ્લાન ધેટ એસ્ટાબ્લિશિસ અ લિંકેજ બિટવીન પે એન્ડ પ્રોડક્ટિવિટી. ઇન્સેન્ટિવ અને વેરિયેબલ પે એવો પ્લાન છે, એ લિંક એસ્ટાબ્લિશ કરે છે પેમેન્ટ અને પ્રોડક્ટિવિટી વચ્ચે. ઇટ કુડ બી લિંક્ડ ટુ ઇન્ડિવિજ્યુઅલ, ટીમ ઓર ઓર્ગનાઇઝેશનલ પરફોર્મન્સ. ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ, ટીમ પરફોર્મન્સ કે આખા ઓર્ગનાઇઝેશનના પરફોર્મન્સ સાથેના લિંક કરવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ્સ રિવોર્ડ પરફોર્મન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓફ ધેર એફર્ટ્સ. ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ્સ કેવી રીતે આપવામાં આવે છે, કે એક પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ હોય એને જે કામ કરેલું છે એ પ્રમાણે એને રિવોર્ડ આપવામાં આવે છે. ધે આર ઓલ્સો અ ટૂલ ફોર એમ્પ્લોય રિટેન્શન. એમ્પ્લોય રિટેન્શનના એક ટૂલ પણ છે, રાઈટ, કે એમ્પ્લોયને લોંગ ટર્મ ટકાવી રાખે છે. Group team incentive plans are designed to encourage team cooperation and collaboration. હવે ટીમ ઇન્સેન્ટિવ પ્લાન હોય, ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન હોય, એ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, કે આખી ટીમમાં કોઓપરેશન અને કોલાબોરેશન ઇન્ક્રીઝ કરવું હોય તો એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ટીમ મેમ્બર્સ કોમ્પેન્સેશન ઇન્ક્લુડ્સ રિવોર્ડ્સ બેઝડ ઓન ટીમ પરફોર્મન્સ ઇન એડિશન ટુ ઇન્ડિવિજ્યુઅલ વેજીસ. જનરલી ફોર પૂલ્ડ જોબ્સ ધીસ કાઇન્ડ ઓફ ઇન્સેન્ટિવ્સ આર ઓફર્ડ. ઓર્ગનાઇઝેશનલ ઇન્સેન્ટિવ્સ આર ઓફર્ડ ડિપેન્ડિંગ અપોન ઓર્ગનાઇઝેશનલ પરફોર્મન્સ ધેટ યર. હવે શું કહે છે, કે જે ભેગી જોબ હોય બરાબર છે, કે ભાઈ આખા ટીમની જોબ છે, પાંચ જણા કે સાત જણા એક પ્રોજેક્ટ પર વર્ક કરે છે, તો એ ટીમની જોબ કહેવાય, પૂલ્ડ જોબ્સ કહેવાય બરાબર. તો એમાં ટીમ ઇન્સેન્ટિવ્સ ઓફર કરવામાં આવે છે,
कोई भी एक पर्सन ने नहीं पण बधाने ज इन्सेंटिव ऑफर थाय. ऑर्गेनाइजेशनल इन्सेंटिव्स आर ऑफर डिपेंडिंग अपॉन ऑर्गेनाइजेशनल परफॉर्मेंस ऑफ द टीयर. ऑर्गेनाइजेशनल इन्सेंटिव्स केवी रीते आपवामां आवे छे के आखा ऑर्गेनाइजेशने केवुं परफॉर्म कर्युं छे एना उपर. घणी वार एक ऑर्गेनाइजेशननी घणी बधी ब्रांच होय छे, तेमांथी सौथी वधारे कई सारी ब्रांच छे, कई ब्रांचे सौथी सरस परफॉर्म कर्युं छे, तो ई आखी ब्रांचने आखा ऑर्गेनाइजेशनने इन्सेंटिव ऑफर करवामां आवे. नेक्स्ट इज बेनिफिट्स ओर एम्प्लॉयर प्रोवाइडेड रिवॉर्ड्स अधर देन वेजेस सैलरीज ओर इन्सेंटिव्स. दिस आर कॉल्ड इनडायरेक्ट फाइनेंशियल कॉम्पेंसेशन एंड आर डिफरेंट फ्रॉम इन्सेंटिव्स. तो स्टूडेंट्स आने इनडायरेक्ट फाइनेंशियल कॉम्पनसेशन कहेवामां आवे के वेज अने सैलरी सिवाय तमे केटला बधा बेनिफिट ऑफर करो छो. They do not depend upon performance. Rather, they accrue to all employees of organization and continue for the numbers of years they work for the organization. Right? આ કઈ performance ઉપર dependent નથી, પણ તમે જેટલા વર્ષો કામ કરો એ basis ઉપર તમને મળે છે. Extra benefits other than wages. Wages સિવાયના extra benefits, right? ઘણીવાર bonus મળે છે, incentive મળે છે. તો એ કઈ તમારા performance ઉપર depend નથી, પણ તમે કેટલા વર્ષ પરફોર્મ કર્યું, ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું એના ઉપર ડિપેન્ડન્ટ છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ બેનિફિટ્સ. બેનિફિટ્સ બે ટાઈપના હોય, મેન્ડેટરી એન્ડ વોલન્ટરી. મેન્ડેટરી બેનિફિટ્સ મીન્સ વિચ આર લીગલી કમ્પલસરી એન્ડ ઇન્ક્લુડ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી સ્કીમ્સ, હેલ્થ પ્લાન્સ, મેટરનિટી લીવ એન્ડ એમ્પ્લોઈઝ ઇન્સ્યોરન્સ. રાઈટ? મેન્ડેટરી બહુ કમ્પલસરી હોય છે, એમાં પીએફ, ગ્રેચ્યુટી, હેલ્થ પ્લાન, મેટરનિટી લીવ, બરાબર, એમ્પ્લોઈઝ ઇન્સ્યોરન્સ, આ બધા કમ્પલસરી એમાં આવી જાય છે. અને વોલન્ટરી બેનિફિટ ધેટ આર પ્રોવાઈડેડ બાય એમ્પ્લોયર બેઝડ ઓન હિઝ ડિસ્ક્રિશન, રાઈટ, એના ફ્રીડમ ઉપર વોલન્ટરીલી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇટ ઇન્ક્લુડ્સ કોમ્પેન્સેશન ફોર ટાઈમ નોટ વર્કડ લાઈક પેઇડ હોલિડેઝ, એજ્યુકેશનલ બેનિફિટ્સ, ફેમિલી એન્ડ ફ્રેન્ડ બેનિફિટ્સ, રિટાયરમેન્ટ બેનિફિટ્સ. અને વોલન્ટરી કેવું છે? બેઝડ ઓન એમ્પ્લોઈઝ ફ્રીડમ, રાઈટ. એમાં શું આવે છે? પેઇડ હોલિડે આવે, બેનિફિટ આવે, ફેમિલી એન્ડ ફ્રેન્ડ બેનિફિટ આવે, રિટાયરમેન્ટ બેનિફિટ આવે, એ બધા વોલન્ટરી છે. જો તમારી કંપની ઈચ્છે તો તમે આપી શકો, અધરવાઇઝ તમે એલિમિનેટ પણ કરી શકો. નાઉ નેક્સ્ટ topic will be modern trends in compensation, from wage and salary to C2C concept અને compensation benchmarking. આ બે ટોપિક આમાં છે. ટ્રેડિશનલી કોમ્પેન્સેશન પ્રોગ્રામ્સ વર ડિઝાઇન્ડ ટુ રિવોર્ડ એમ્પ્લોઈઝ ફોર પરફોર્મિંગ ટાસ્ક, ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી અસાઇન ટુ ધેમ. એમ્પ્લોઈઝ હુ પરફોર્મ જોબ્સ વિથ વેરાયટી ઓફ સ્કિલ્સ એન્ડ નોલેજ એન્ડ મોર ડિમાન્ડિંગ વર્ક કન્ડિશન્સ usually earn a higher compensation. However, today organizations are shifting from such traditional job-based compensation system to competency-based system and reward system, and from wage to cost to company concept. Right? હવે શું કહે છે? કમ્પેન્સેશન પ્રોગ્રામ જેના માટે ડિઝાઇન કરવામાં આવતા કે એમ્પ્લોયીને પોતાની ડ્યુટી અને ટાસ્ક માટે રિવોર્ડ કરવામાં આવતા, એટલા માટે જે એમ્પ્લોયી સરસ પરફોર્મ કરે અને સરસ સ્કિલ્સ સાથે પરફોર્મ કરે તો એ વધારે કોમ્પેન્સેશન અર્ન કરતા. પણ અત્યારે હવે શું છે કે પહેલાં કેવું હતું? જોબ બેસ્ડ કોમ્પેન્સેશન હતું, એમાંથી હવે ટ્રાન્સફર થાય છે કોમ્પિટન્સી બેસ્ડ પે ઉપર, કે તમારી સ્કિલ્સ હોય એ પ્રમાણે તમને પેમેન્ટ મળે. એમાં ફર્સ્ટ છે ફ્રોમ વેજ એન્ડ સેલરી ટુ સીટીસી કન્સેપ્ટ. અ કન્ટેમ્પરરી કોમ્પેન્સેશન પ્લાન કોલ્ડ cost to company concept can be defined as annual cost of compensation to company which an employee may not get hand in hand. It is a company's expenditure spent directly or indirectly on employees including cost of infrastructure. Right? Cost to company એટલે employee. આ concept બહુ important છે કે employee જે કંપનીમાં કામ કરે છે તો એ કંપનીને cost લાગે છે. ભાઈ એમ્પ્લોયીને ટેબલ આપ્યું, ચેર આપી, કેબિન આપી, એસી આપ્યું, એક અલગ કેબિન આપી, રાઈટ? ઓર એલ્સ જેટલી ફેસિલિટી કંપનીમાં એમ્પ્લોયી ઉઠાવે છે
કંપનીને પણ સામે એટલો કોસ્ટ લાગે છે. તો એ કંપની માટે એક્સપેન્ડિચર કહેવાય. ઇટ ઇન્ક્લુડ સેલરી ડાયરેક્ટલી પેડ ટુ એમ્પ્લોઈઝ લાઈક બેઝિક પે, હાઉસ રેન્ટ એલાવન્સ, ચાઇલ્ડ કેર એલાવન્સ એન્ડ બેનિફિટ્સ ધેટ આર ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ ટુ એમ્પ્લોઈઝ લાઈક કંપનીઝ કોન્ટ્રીબ્યુશન ટુ PF, પેન્શન પ્લાન, લાઈફ, મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, કોસ્ટ ઓફ લોન્સ ગીવન ટુ એમ્પ્લોઈઝ, એક્સપેન્ડિચર ફોર મોબાઈલ ફોન એન્ડ લેન્ડલાઈન ફોન કનેક્શન્સ, બેનિફિટ્સ ઓફર ફોર વિઝિટિંગ હોમ ટાઉન ઓર હોમ કન્ટ્રી. તો હવે શું આવે છે એમાં? CTCમાં શું ઇન્ક્લુડ થાય છે? એક તો જે ડાયરેક્ટ બેઝિક પે, જે સેલરી તમે એમ્પ્લોયને આપો છો, એ ઉપરાંત તમે ઘણીવાર હાઉસ રેન્ટ અલાવન્સ આપતા હોય છો, બરાબર, બાકી બધા બેનિફિટ્સ આપતા હોય છો, પ્રોવિડન્ટ ફંડ આપતા હોય છો, પેન્શન પ્લાન આપતા હોય છો, રાઈટ, મોબાઈલ અને લેન્ડલાઈન ફોનનું તમે બિલ પે કરતા હોવ છો, ઘણીવાર ટિકિટ્સ આપતા હોય છો હોમ કન્ટ્રી કે હોમ ટાઉનમાં વિઝિટ કરવા માટે, રાઈટ. તો આ બધું જ CTC કન્સેપ્ટમાં ઇન્ક્લુડ થાય છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ એની ફિક્સ્ડ પોર્શન ઓફ એક્સક્રેશિયા ફૂડ કૂપન્સ, હોલિડે પેકેજ, ફર્નિશિંગ આઇટમ એક્સેટ્રા. એ શું ઇન્ક્લુડ કરે છે? બધું એક ફિક્સ્ડ પોર્શન એમ, ફૂડ કૂપન, હોલિડે પેકેજ, એ બધું ઇન્ક્લુડ કરે છે. સમ કંપનીઝ ઇવન ઇન્ક્લુડ કોસ્ટ ઓફ લોન્સ ઓફર ટુ એન એમ્પ્લોય ઇવન ઇફ ઇટ હેઝ નોટ બીન અવેલ્ડ. ઘણીવાર એવું બને છે કે કંપની તરફથી એમ્પ્લોયને લોન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, તો ઘણીવાર કંપની કોસ્ટ પણ લોનની ઇન્ક્લુડ કરે છે. એમ્પ્લોય એવું બને કે ઘણી એમ્પ્લોઈઝ યુઝ ના કરે લોન ની ફેસિલિટી, છતાં પણ કંપની આપતી હોય છે, એટલે એ કંપનીની કોસ્ટ કહેવાય, રાઈટ. તો આને CTC કહેવાય, કોસ્ટ ટુ કંપની, કે કંપનીને એમ્પ્લોયની કેટલી કોસ્ટ લાગે છે ઇન્ક્લુડિંગ સેલરી. નાઉ સ્ટુડન્ટ, નેક્સ્ટ ટોપિક વિલ બી કોમ્પિટન્સી બેઝ્ડ પે, સો ધેટ વી વિલ કન્ટિન્યુ ટુમોરો. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક યુ.